શુભ સવાર વિદ્યાર્થીઓ, આપણે ગયા લેક્ચરની અંદર લેટ વાળા વાક્યનું આઈડી જોયું. આજે આપણે આજ આપણો પાઠ છે દસમો, બરાબર, સ્ટાન્ડર્ડ 11-12 સાયન્સ વિષય ઇંગ્લિશ, અને એની અંદર ગ્રામર ટોપિક આપણો ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ. ચાલો તો આજે દસમા પાઠની અંદર આપણે છે કે લેટ્સ વાળા વાક્યનું છે આઈડી જોશું. આની પહેલાં આપણે લેટ વાળા વાક્ય છે એને જોયું છે, બરાબર. હવે લેટ છે એનો ઉપયોગ બે જગ્યાએ થાય છે. પહેલાં આપણે પરવાનગી માટે છે જોયેલું હતું કે જે આગળના વાક્ય સમાન હતું. હવે આપણે લેટ્સવાળા વાક્ય છે એનું આઈડી કેવી રીતના થાય? ચાલો આપણે સમજી લઈએ. લેટ્સ દ્વારા છે એ દરખાસ્ત સૂચવવામાં આવે છે. આપણે જોયું હતું જેમ કે આપણે ગુજરાતીમાં બોલતા હોઈએ છીએ, ચાલો જમી લઈએ, ચાલો રમવા જઈએ, ચાલો પિકનિકમાં જઈએ, ચાલો કંઈક ધીંગા મસ્તી કરીએ વગેરે આપણે દરખાસ્ત છે આપણા મિત્રોને, શિક્ષકોને અને વડીલો પ્રત્યે આપણે કરતા હોઈએ છીએ. ચાલો આપણે તમને સમજાઈ ગયું હશે એના પછી લેટ્સ એ લેટ અસ, બરાબર. લેટ લેટ્સ છે એ લેટ અસ છે એનું ટૂંકું રૂપ છે. અને ઘણીવાર પરવાનગી માટે આવું આપેલું હોય કે લેટ અસ, પણ વિદ્યાર્થીઓ તમારે ત્યારે ઓળખવાનું છે કે દરખાસ્ત કરે છે કે પરવાનગી છે એ માંગે છે. ચાલો એના પછી છે લેટ્સ વાળા વાક્યનું આઈડી કરતી વખતે અહીંયા સહિતનું શું થશે એ તમારે સમજવાનું છે. અહીંયા સહિતનું પ્રપોઝ્ડ ટુ અથવા તો સજેસ્ટેડ ટુ મૂકવું, બે છે યાદ રાખો. બેમાંથી કોઈ પણ તમે છે અહીંયા અથવા માંગેલું છે સજેસ્ટેડ ટુ. અહીંયા ટુ છે એટલા માટે કે તમે જ્યારે દરખાસ્ત કરશો તો કોઈ વ્યક્તિ સાંભળનાર તો હશે ને, એટલે તમારે ત્યાં સાંભળનાર વ્યક્તિ આવશે એટલે તમારે ત્યાં ટુ મૂકવાનું છે. ચાલો પછી છે સંયોજક, જે યાદ રાખો. પછી લેટ્સને દૂર કરી ધે શુડ મૂકવું. ચાલો વિદ્યાર્થીઓ આ છે ભૂલવાનું નથી, બરાબર. હવે અહીંયા જે અસ છે એ કર્મ વિભક્તિમાં આવે છે, સમજાય છે. એનું તમારે શું કરવાનું છે તો કે કર્તા વિભક્તિમાં છે બદલો, અને એ બહુવચન છે અને એ બહુવચનના આધારે તમારે કર્તાના કરતાની હરોળમાં છે બહુવચન ગોતું, અને કે એ ધ્યેય થાય ને. હવે એટલું બધું યાદ રાખો એને કરતાં સીધું યાદ રાખી લો કે ધ્યેય શુદ્ધ મૂકવું, બરાબર છે. ચાલો અહીં એક વસ્તુ એ પણ સમજી લઈએ કે શુદ્ધ વપરાશે. શુદ્ધ છે એ મોડલ વર્બ છે, મોડલ વર્બની સાથે હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ જ આવે છે. એટલે અહીંયા કાળ પરિવર્તન છે નહીં, સમજાય છે. કાળ પરિવર્તન નહીં થાય એટલે તમારા માટે એ વસ્તુ જેટલી બરાબર અડધી છે, યાદ રાખવું નહીં પડે. ચાલો સમયસૂચક શબ્દ તથા સર્વનામમાં, સમયસૂચક શબ્દ તથા સર્વનામમાં ફેરફાર કરવો, બરાબર. એની અંદર ક્યાંક ક્યાંક ફેરફાર થશે. ચાલો તો હવે સમજવાનો પ્રયત્ન કરીએ. આ જે નિયમો છે એ નોટબુકમાં લખી લેજો, અને બરાબર જ્યારે તમારી પાસે ભાગ હવે આ જે છે સ્ટેટમેન્ટમાં તમે લખશો તો એ મને અત્યારે બતાવવાનું નથી, સમજાય છે. એ આપણે જ્યારે ઓફલાઈન થશે ત્યારે હું તમારી પાસે માંગી લઈશ. અત્યારે તમારે શું કે જે લેક્ચર પૂરો થાય અને એન્ડમાં તમને 5 વાક્ય 10 વાક્ય 15 જે કંઈ પણ છે આપો હોમવર્કમાં, એનું જ ઇન્ડાયરેક્ટ કરીને તમારે મોકલવાનું છે. આ બધું ફોટા પાડીને છે PDF બનાવીને મોકલી ન દેતા, તમને વારંવાર છે એ કીધું હતું. ચાલો હવે ઉદાહરણ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીશું. ચાલો માય ફ્રેન્ડ સેડ ટુ મી લેટ્સ ગો ટુ સી બોમ્બે. ચાલો અહીંયા આપણે શું યાદ રાખવાનું છે તો કે પ્રપોઝ્ડ ટુ, બરાબર. કે સજેસ્ટેડ લખો તો પણ વાંધો નથી. ચાલો અહીંયા સેડ ટુ ના બદલે પ્રપોઝ્ડ ટુ, અલ્પવિરામ દૂર કરી ત્યાં સંયોજક ડેટ લાગશે. ચાલો લેટ્સ નું શું કરવાનું છે તે શું કરવાનું છે, બાકી એમને મૂકી દેવાનું છે. ચાલો સાવ સરળ છે. માય ફ્રેન્ડ પ્રપોઝ વધારે ઉદાહરણ છે આપણે જોઈએ. ચાલો ઉદાહરણ છે આગળ જોઈએ. ચાલો રોશની સાઈડ ટુ હર બ્રધર લેટ્સ હેવ સમ કોફી. ચાલો
આપણે શું કરવાનું છે સેય એનું છે બદલાવો જાણે કે બદલાવ બજા રોશની સજેસ્ટેડ પ્રપોઝ્ડ સજેસ્ટેડ કરો સજેસ્ટેડ ગુડર ટૂંકમાં લખો છો બ્રધર સંયોજન ડેટ ચાલો નેક્સ્ટ નું શું કરવાનું છે તે શું They should have some. चलो ये have छे ये वाला क्रम आपने लो छे have नो उपयोग आगे मालिक की माटे में थी नगर नहीं कर से have नो उपयोग कोई मालिक की दर्शाए हुए वर्तमान इंदर तो तुम्हें दर्शावन उपयोग करो परंतु यहाँ चाय कॉफी वगैरह छे पीवानी बात छे तो यहाँ ड्रिंक करता have छे ये बात तो appropriate छे એટલે યાદ રાખો ચાલો આવી ગયો છે એના પછી છે યુ સેડ ટુ ધેમ લેટ્સ પ્લે ક્રિકેટ યુ પ્રપોઝ્ડ ટુ ધેમ લેટ ધે શુડ ચાલો આ ફિક્સ યાદ રાખી લેજો વિદ્યાર્થીઓ ધે શુડ પ્લે ક્રિકેટ ચાલો એના પછી છે વાક્ય હવે છે તમે મિકેનિક બરાબર મિકેનિક મિકેનિઝમ ના અપનાવતા કે એ ઘરવળ છે એટલે એ પ્રમાણે બધું થાય થોડું તમારે વિચારવાનું છે ચાલો ધ સાયન્સ ટીચર સેડ ટુ ધ પ્રિન્સિપાલ લેટ અસ હોલ્ડ અ સાયન્સ ફેર ઓન 15 ઓગસ્ટ ચાલો શું કહે છે તો હવે અહીંયા તમે એવું જોયું એવું યાદ રાખી લીધું છે કે લેટ આવે ને તો પરવાનગી હોય અને લેટ્સ આવે બરાબર તો છે દરખાસ્ત હોય જો લેટ વાળું વાક્ય હોય તો પરવાનગીના અનુસંધાને જે કંઈ પણ નિયમો આવતા હોય તમે યાદ રાખીને આઈડી બનાવી નાખો ઇન્ડાયરેક્ટ સૂચના નાખો અને દરખાસ્ત વાળા આવતા હોય તો એના નિયમ તમે બેને અલગ અલગ બાયફર્કેટ કર્યા છે પણ અહીંયા છે હવે તમારે વિચારવાનું છે કે હવે વાક્ય કેવું છે દરખાસ્ત વાળું છે કારણ કે લેટ અસ લેટ્સ નું ટૂંકું રૂપ છે લેટ્સ છે ટૂંકું રૂપ છે લેટ અસ નું તો એવું પણ બને ને લેટે આપેલું છે ખાલી બરાબર અને લેટ મી તો લેટ અસ એ પણ છે પરવાનગી માટે એટલે એમાં પણ શંકા જાય ચાલો તો અહીંયા તમારે વિચારવાનું છે શું કરવું ચાલો પણ છે તમારે વાક્ય સમજો જો સાયન્સ ટીચર છે એ શું કહે છે પ્રિન્સિપાલ કે લેટ અસ હોલ્ડ અ સાયન્સ ફેર બરાબર ચાલો એવું કહી શકીએ કે ચાલો આપણે સાયન્સ ફેર છે એ યોજીએ બરાબર 15મી ઓગસ્ટે છે ત્યારે એનું આયોજન કરીએ કે એવું કહે કે અમને 15મી ઓગસ્ટ પર છે એ વિજ્ઞાન મેળાનું આયોજન કરવા દો ચાલો પરવાનગી માંગે છે કે દરખાસ્ત કરે છે તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખો કે અમુક પરવાનગીના સ્થાનો છે એ નિશ્ચિત હોય છે બરાબર છે ટીચર છે એ પ્રિન્સિપાલને અહીંયા પરવાનગી માંગે છે એમ નથી કહેતા દરખાસ્ત નથી કરતા ચાલો ચાલો આમ કરીએ તેમ કરીએ તો કાંઈ પ્રિન્સિપાલ હા ન પાડી દે એની પાસે પરવાનગી માંગવી પડે ચાલો તો છે વાક્યને બદલી ચાલો વાક્ય છે પ્રપોઝ્ડ ટુ સજેસ્ટેડ ટુ ના અનુસંધાન નહીં આવે પણ ધ સાયન્સ ટીચર રિક્વેસ્ટેડ requested the principal. ચાલો ready હવે થોડું યાદ કરો કેવું તો આજના સમજાવો પૂરતી જણાશે ને to allow permit permit પણ મૂકવા વખતે એટલે તમને ખ્યાલ આવે અલગ અલગ ઉપયોગ કરવો એટલે to permit us પણ અહીંયા us નહીં આવે ફેરફાર
ચાલો વિદ્યાર્થી મિત્રો આવી રીતના છે ફેરફાર થશે તમને પ્રશ્ન થશે કે ભાઈ લેટ્સ વાળી કેટેગરી છે તો પછી અહીં લેટ વાળું શા માટે મૂક્યું પણ તમને ધ્યાનમાં લઈએ સમજાય છે આવો વાક્ય છે કે પછી આપેલું હોય તો તમે બેમાંથી શું સજેસ્ટ કરો ચાલો હવે એના પછી છે સી સેડ ટુ હર લેટ્સ ગો ફોર અ વોક તેણીએ છે એને કીધું કે ચાલો ફરવા જઈએ ગો ફોર અ વોક એટલે શું થશે કે ભાઈ ચાલવા માટે જવું એમ નહીં પણ અહીંયા ફરવા માટે જવું She proposed to her She proposed to her એટલે વિદ્યાર્થી મિત્રો આમાં સહેજ જ ખાસ ભૂલતા નહીં લેટ્સને દૂર કરના કોઈ નિષ્કાંત મૂકો દે શુડ ગો ફોર અ વોક ચાલો વિદ્યાર્થી મિત્રો તો આની અંદર બહુ જાજા નિયમો નથી બરાબર ખાસ આવે છે બધું યાદ રાખતા જાવ છેલ્લે તમને એક ટેબલ પણ બનાવી દઈશ પણ એ પહેલાં છે તમારે જ્યાં જ્યાં સેક્ટરના બદલે શું આવે બરાબર કેવા કેવા નિયમો છે ક્યાં કાળ પરિવર્તન છે નથી સર્વનામના ફેરફારો આ વગેરે છે તમારે યાદ રાખવાનું છે ચાલો આગળ જે જઈએ ચાલો વિદ્યાર્થીઓ આપણે અહીંયા ડાયરેક્ટ વાક્યના સોરી જે ફકરાની અંદર બધું છે કારણ કે બે વ્યક્તિ વચ્ચે સંવાદ થાય તો એવું નથી કે વિદ્યાર્થ વાક્ય બોલે પ્રશ્ન કે આજ્ઞા છે કંઈ કરે અથવા તો કંઈ ઉદ્ગાર વાક્ય શબ્દ વાક્ય છે એ છે રજૂ કરે અથવા બોલે અહીંયા તો છે વાક્યની શરૂઆત પણ છે ગુડ મોર્નિંગથી થઈ શકે બેસ્ટ ઓફ લકથી થઈ શકે પછી કંઈ આગળ વધારે વાત જાય તો આવા વાક્યો પણ વચ્ચે વચ્ચે છે ક્યાંય આવે છે ને એનાય થોડા ઘણા નિયમો આપેલા છે આ કોઈ કેટેગરીમાં છે વાક્ય નથી આવતા પરંતુ આ એક સંવાદના ભાગરૂપે ભાષાના ભાગરૂપે છે અને બધી ભાષાની અંદર આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ તો આવા વાક્યો સંવાદમાં આવી જાય તો શું કરવું એને કેવી રીતના મૂકવા સેટને બદલે એનું શું કરવું ત્યાં સંયોજક મૂકવું કે ના મૂકવું સર્વનામમાં ફેરફાર કરવા કે ના કરવા વગેરે પ્રશ્નો છે આપણા મનની અંદર ઊભા થાય પણ એ છે વ્યવસ્થા કરવામાં આવેલી છે ચાલો જોઈએ શુભેચ્છા દર્શાવતા અથવા સૂચવતા વાક્યનું આઈડી શુભેચ્છા એટલે કે આપણે કઈ છે શુભ ઈચ્છા છે વ્યક્ત કરી કોઈ વ્યક્તિને ગુડ મોર્નિંગ કહીએ સવારના કોઈ વ્યક્તિને આપણે થેન્ક યુ કહીએ કોઈને કોંગ્રેચ્યુલેશન્સ કહીએ કોઈને બેસ્ટ ઓફ લક કહીએ બરાબર આ વગેરે છે એ શુભેચ્છા દર્શાવે છે ચાલો તો હવે એમાં શું કરું તો કે આવા વાક્યોને આવા વાક્યો સીધા જ જોડી શકાય છે કેવા વાક્યો તો કે થેન્ક યુ બરાબર અને અહીંયા ક્યાંય સંયોજક છે આવશે નહીં ક્યાંય કાળ પરિવર્તન નથી ક્યાંય સર્વનામના ફેરફાર નથી હા સર્વનામમાં ફેરફાર છે પણ ક્યારે એનું આના પછી હું તમને છે થોડીક હાઈલાઈટ કરી દઉં બાકી એવા વાક્યો છે કોંગ્રેચ્યુલેશન્સ ગુડ મોર્નિંગ થેન્ક યુ વગેરે સીધા જ જોડી શકાય છે ચાલો આગળ છે સમજીએ સેટને બદલે સેટને બદલે વિશ્ડ અથવા તો પ્રેઇડ ક્યાંય છે પ્રાર્થના કરવામાં આવે બરાબર પ્રેઇડ છે મૂકવાને થેન્ક દેવા ક્રિયાપદ છે સીધા જ વપરાય છે સેટને બદલે સીધું વાપરી દેવું ચાલો આ ઉદાહરણ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ ચાલો એ કાળ પરિવર્તન નથી સર્વનામમાં ફેરફાર નથી બરાબર આવા જે વાક્યો આવે એમાં તો તમારે ક્યાંય સર્વનામ આવશે જ નહીં આવશે તો ક્યાં આવશે આના પછી તમને કહું ચાલો સમજાઈ ગયું વિદ્યાર્થીઓ સેટના બદલે શું છે વિશ્વ યાદ રાખો અથવા તો પ્રેડ યાદ રાખો કોઈને પ્રાર્થના કરવામાં આવેલી હોય બરાબર કાંઈ છે દુઆ માંગવામાં આવેલી હોય બરાબર તો છે ત્યાં પ્રેડ મૂકવું ચાલો બીના સેટ ટુ ધ ટીચર ગુડ મોર્નિંગ ચાલો સેટ ટુ ના બદલે શું યાદ રાખવાનું છે તમે વિશ સંયોજક આવશે નહીં આપે બાકી શું કરવાનું છે સીધું જોડી દેવાનું છે બીના ગુડ મોર્નિંગ
She said to me, thanks for help. Thank you. Thank me for. Okay, so check, okay. My friend said to me, best of luck. Congratulations, best of luck, good morning, good noon, good evening, good night, etc. चलो अबे मैं तुमने कितने तो के क्या से सालों नमना फिर पार फसे हमारे ये देते मुक्का ही चहें चलो तो ये वाक्य अपन जो ही लिए चलो आइए अपने सुपेच्छा दर्शक में बे प्रकार से आओ से मतलब पहले अपने वो के हम आवे से के सीधा चहें जोड़ी दे बना सालों नमक ये वही क्या हमारे सेक्शन वाले मार्केट पर आउट से और एक अच्छी चीज़ क्या रहता है कि मई वाला जो रहता है क्या है बराबर से क्या रहता है हमारे से करता है ना क्या सर्वनाम मार्केट पर करवाने से बराबर मई नू माइंड करवाने से अबे ये एक बार सुखा एक बार लगने को कारण के मई से वाक्य की शुरुआत मार બરાબર અને જે મે છે એને પાછળ જવા દેવું પડે એટલે આ પ્રકારે કરતા આગળ આવશે બરાબર યુ નું છે આગળ જે કે પણ બદલ છે એટલે તમારે ત્યાં સંયોજક દેશ પણ છે મૂકવો પડે એવું પણ છે લાગે ચલો મે નું શું કરવાનું છે માઈટ કરવાનું છે ચલો સમજી ગયું બીજું કાઈ નથી જો મે છે વાક્યની શરૂઆતમાં આવે છે શરૂઆતથી મૂકવું પડે બરાબર હવે એનું ઇન્ડાયરેક્ટ કરીએ તો યુ ને આપણે આગળ લઈ આવીએ એટલે યુ માં ફેરફાર તો કરવો જ પડે મેને પાછળ દેવા દઈએ બરાબર તો સીધે જ મેને પાછળ દેવા દઈએ તો એનો કોઈ અર્થ નીકળે નહીં એટલે તમારે મેનું માઈટ કરવું પડે એટલે એ હિસાબે તમારે છે આમાં બધા બદલાવ છે એમ લાવવો પડે ચલો પણ એ કઈ બીજું અઘરું નથી એક વખત સમજી લેવાનું છે ચલો ધ બેગર ચલો શું કહે છે તો કે મે યુ લીવ નો આ છે ને પ્રાર્થના કરે છે સમજાય છે એક પ્રકારે છે દુઆ આપે છે Write me that चलो ये दें ना चलो कारण क्या है तुम्हें यू छे बदल से चलो मी या मैं यू आगे रहा है ऐसी तो आई कम दरों बाकी भी कोई चलो नहीं चलो मैं यू करो मुझे माइक करो मुझे आइए क्या पेपर से नहीं कारण क्या है का मॉडल वर्क में जा रहे थे इतने के लीव मुझे बराबर बी टू करता नहीं चलो ना पच्ची जे द प्रिस्ट सेंड टू देम मे गॉड ब्लेस यू ચાલો અહીંયા શું છે પ્રિસ્ટમાં શું થશે પાદરી સમજાય છે પાદરી હોય છે ચર્ચમાં તે ધ પ્રિસ્ટ ચાલો શું કહે છે કે મે ગોડ બ્લેસ યુ ચાલો એને આશીર્વાદ આપે છે એટલે અહીંયા બ્લેસ ધેમ ચાલો મે છે એટલે મેનું માઇન્ડ કરીએ એટલે અહીંયા એ હિસાબે આપણે ધેમ મૂકવું પડે ચાલો કરતા આગળ લેવું પડે ગોડ ચાલો ગોડ છે તમારે જ્યારે કેપિટલ લેટરમાં હોય ત્યારે ગોડ એટલે ભગવાન સમજાય છે પણ આવી રીતના હોય તો એ દેવોના અર્થમાં છે સમજાય એટલે કેપિટલ લેટરમાં રાખજો જનરેટર ઓપરેટર એન્ડ ડિસ્ટ્રોયર મીન્સ ગોડ ચાલો પ્રિસ્ટ બ્લેસ ધેમ ધેટ ગોડ મેનું શું કરશો માઇટ ચાલો પછી અહીંયા છે યુ યુ છે બીજું છે કેના માટે વાપરવામાં આવ્યું છે ધેમ માટે એટલે તમે ધેમ સાંભળનાર છે જે એને ધ્યાનમાં રાખીને યુ ની નીચે જશો વચ્ચેની અવરોમાં કર્મ વિભક્તિમાં એટલે તમને બહુવચન માટે એક જ આપેલું છે સમજાય બહુવચન છે એટલે યુ ની છે નીચે જશો તો તમને ધેમ મળશે ચલો દર્શન સે ગુડ બાય માય ફ્રેન્ડ દર્શન ચાલો અહીં શું છે સેડ નું શું કરશો દર્શન સેડ
goodbye my friend. ચાલો સેડ નું આયા આપણે શું કરશું તો કે સેડ નું છે બરાબર અહીંયા wished wished is ચાલો એ સાથે લખી દે કારણ કે માય ફ્રેન્ડ છે માય બોલના પણ છે બોલના છે દર્શન છે દર્શન ને જેમ મારા કે માય ની જ્યાં છો તમને ઇઝ મળશે ચાલો શું કહે છે ગુડબાય દર્શન વિશ્ડ હિઝ ફ્રેન્ડ ગુડબાય ચાલો હી સેડ ટુ મી થેન્ક યુ ફોર યોર કાઇન્ડ હેલ્પ હી સેડ ટુ મી ચાલો હી wished me અથવા થેન્ક યુ જેવો શબ્દ આવે છે તો એને તમે સીધું મૂકી દો થેન્ક મી ફોર ચલો થેન્ક યુ ઈ થેન્ક મી યુ નું શું કે નહીં આપણે મી કે નહીં ચલો ફોર પછી પાંચમી યોર આવ્યું છે યોર સાંભળનારમાં હોય છે બરાબર જ્યારે આવું હોય એટલે કે મી પછી યોર હોય તો તમારે સીધું માય લખવું પડે ફોર માય કાઇન્ડ હેલ્પ સાંભળતા મી હોય ત્યારે તમારે ક્યાંય નીચે નથી જવાનું સમજાય છે ત્યારે તમારે ઉપર જવાનું છે ઉપરની લાઈનમાં છે આઈ મી માય વાળી લાઈનમાં તમને હેરોલમાં મળશે એટલે યોર ની ઉપર છે એ માય આપેલું છે અહીંયા એ પ્રમાણે થશે બરાબર ખાસ યાદ રાખી લો મી પછી યોર આપેલું હોય તો ઉપરની હરોળમાં જવાનું છે જેમ આપણે ઓમાં પણ ઉપરની હરોળમાં જ જાય છે મી પછી યુ હોય તો જેમ આઈ કરીએ છીએ તો આઈ સૌથી પ્રથમ હરોળમાં છે તો વિદ્યાર્થી મિત્રો આ પ્રમાણે છે શુભેચ્છા દર્શક વાક્યો હતા સીધા છે જોડી શકાય છે મેવાળા વાક્ય હોય તો એનું જે ફેર બદલી કરી બરાબર વગેરે સંયોજક ડેટ મૂકી અને તમારે મેનું માઇન્ડ કરી વાક્યને છે એ બદલવાનું છે ચાલો હવે તમને હોમવર્કમાં કેટલાક વાક્યો છે આપેલા ફરી પાછું તમને કહી દઉં હવે અત્યારે જે વાક્ય આપું સાત વાક્ય અત્યારે દાખલા તરીકે આપું છું તો એ સાત વાક્ય તમારે ઇન્ડાયરેક્ટ રૂપે લખવાના છે અને જે ડાયરેક્ટ વાક્ય લખવાનું છે નીચે ઇન્ડાયરેક્ટ લખવાનું છે સીધા જવાબ નથી આપવાના આખું તમને જે નિયમો છે લખાયું એ સેટ નોટમાં હશે સેટ નોટ હું તમને જ્યારે કહું ત્યારે છે મોકલવાનું છે અત્યારે બધું ભેગું છે ના મોકલી દેતા સમજાય છે ચાલો હોમવર્કના વાક્યો લખી લ્યો વિદ્યાર્થી મિત્રો હોમવર્કમાં તમને આઠ આઠ જેટલા વાક્ય આપેલા છે મિક્સ્ડ સેન્ટેન્સ છે ક્યાંય છે તમને પ્રશ્નાર્થે આવી શકે વિધાને આવી શકે એટલે તમારે છે એ બંને રીતે જોવાનું છે ચાલો પહેલું વાક્ય છે ધ ઓલ્ડ મેન સેડ ટુ મી લેટ્સ લિસન ધ રેડિયો એના પછીનું છે યુ સેડ ટુ મી કેન યુ ઇન્સ્ટોલ લવ ધ સ્ટુડન્ટ સેડ ટુ મી ગુડ નૂન સર માય ફ્રેન્ડ સેડ ટુ રાજ મેની મેની હેપી રિટર્ન્સ ઓફ ધ ડે સામે છે પ્રથમ વાક્ય વિશાલ સેડ ટુ લતા કોંગ્રેચ્યુલેશન્સ એના પછી છે વૈભવ સેડ ટુ કરણ સ્ટે એટ હોમ એમના પછી છે સી સેડ ટુ નયન લેટ મી વોચ ટીવી છેલ્લું વાક્ય છે ધ પોલીસ સેડ ટુ અસ ડોન્ટ રિમૂવ યોર માસ્ક નમસ્કાર વિદ્યાર્થી મિત્રો